હવે સમાચાર વિગતવાર. ભરૂચના વડદલા ગામ ખાતે આવેલ ક્વીન ઓફ એન્જલ સ્કૂલમાં વિદ્યાર્થીનીઓ દ્વારા વ્રત નિમિત્તે હાથમાં મહેંદી લગાવી સ્કૂલમાં જતા 8 જેટલી વિદ્યાર્થીનીઓને ઘરે મોકલી આપી મહેંદીનો કલર ના જાય ત્યાં સુધી સ્કૂલમાં નહીં આવવાનું કહેતા મામલો વકર્યો હતો. બનાવની જાણ વિદ્યાર્થીનીઓ દ્વારા પોતાના પરિવારજનોને કરાતા વાલીઓ સહિત હિન્દુ સંગઠનોના ટોળે ટોળા આજે વહેલી સવારે સ્કૂલ પર પહોંચી રામધૂન હનુમાન ચાલીસા બોલાવી સ્કૂલ ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો. જ્યારે અંગેની જાણ ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલને કરાતા તેઓ પણ સ્કૂલ ખાતે પહોંચી પ્રિન્સિપાલ સાથે ચર્ચા વિચારણા કરી અને સ્કૂલ સંચાલકો દ્વારા થયેલ ભૂલનું લેખિતમાં નહીં થાય ત્યાં સુધી સ્કૂલથી બહાર નહીં જવાની વાત કરતા પ્રિન્સિપલ દ્વારા જણાવ્યું હતું કે આ બનાવ પહેલીવાર બન્યો હોવાથી મૌખિક માફી માંગીએ છીએ અને ભવિષ્યમાં આવું કંઈ પણ નહીં થાય તેની બાહેધરી આપીએ છીએ અને મહેંદી અંગે લગાવવાથી બાળકો અભ્યાસમાં ધ્યાન નથી આપતા અને તેમાં જોઈ મસ્તી કરતા હોય અમે આવું કહ્યું હતું, બાકી કોઈ પણ ધર્મને ખોટું લગાવવાનો અમારો ઉદ્દેશ્ય ન હતો. આ અંગે લેખિતમાં જવાબ નહીં આપતા વાલીઓને મંજૂર નહીં હોવાનું જણાવી વાલીઓ અકળાયા હતા. પરંતુ બનાવની જાણ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથક પર થતા પીઆઈ સહિત પોલીસ સ્ટાફ સ્કૂલ પર દોડી આવ્યા હતા. બંને વચ્ચે મધ્યસ્થી કરી વાલીઓને સમજાવી ઘરે પરત મોકલ્યા હતા. જ્યારે વાલીઓ દ્વારા સ્કૂલ મેનેજમેન્ટ સામે કોર્ટમાં ફરિયાદ પણ કરી હોવાની જાણ થઈ હતી. જ્યારે હિન્દુ સંગઠન દ્વારા ભારત માતાનો ફોટો સ્કૂલ પરિસરમાં લગાવી દઈને ભારત માતા કી જયના નારાઓ બોલાવ્યા હતા. ક્વીન ઓફ એન્જલ સ્કૂલ વડદલામાં ગઈકાલે 25-30 નાની બાળકીઓને ઘોયરોનો તહેવાર પૂરો થયા બાદ તેઓ ગઈકાલે સ્કૂલમાં આવ્યા હતા. એમના હાથમાં મહેંદી હતી અને પ્રિન્સિપલે આ 25-30 બાળકીઓને, જે દીકરીઓ છે, એને બોલાવી અને આ મહેંદી કેમ મૂકી છે એમ જણાવ્યું હતું. એમણે કીધું કે આ ગોયરો છે અમારી. તો પ્રિન્સિપલે એમને 4 કલાકની પનિશમેન્ટ આપી. પનિશમેન્ટ આપ્યા પછી એના પેરેન્ટ્સને ફોન કરીને બોલાવ્યા અને પેરેન્ટ્સને ફોન કરીને બોલાવ્યા બાદ એમના પેરેન્ટ્સને એવું કહેવામાં આવ્યું કે જ્યાં સુધી આ છોકરીના હાથમાંથી મહેંદીનો કલર જતો ના રહે ત્યાં સુધી એને સ્કૂલમાં મોકલશો નહીં. ઘણા બધા પેરેન્ટ્સોએ મને પણ ફરિયાદ કરી અને આજે સ્વાભાવિક રીતે બધા પેરેન્ટ્સનો આક્રોશ હતો કે આ હિન્દુ સંસ્કૃતિનો આ તહેવાર હોય અને કોઈ પણ ધર્મનો તહેવાર હોય તેમાં કોઈ રીત રિસમ સાથે આવતું હોય તો તે સ્કૂલમાં કેમ ના એલાવ કરવા દેવાય. રક્ષાબંધન હોય તો રાખડી એક જ દિવસ બાંધવી, બીજે દિવસે રક્ષા કાપીને સ્કૂલમાં રક્ષાબંધન સાથે રક્ષા પહેરીને આવવું નહીં. કોઈ સંપ્રદાયની અંદર ચાંદલાની પ્રથા હોય તો તે ચાંદલો કરીને સ્કૂલની અંદર આવવું નહીં. કોઈ પણ ઘરાની અંદર કંઈ લોકેટ પહેર્યું હોય કે કંઈ પણ ભગવાનનો ફોટો હોય તો એ પહેરીને આવવું નહીં. આ પ્રકારની માનસિકતા આ ઘણા સમયથી આ તો અમને ખ્યાલ આવતો હતો પણ આજે જ્યારે એમને હદ વટાઈ છે ત્યારે બધા વાલીઓ સાથે, બધા કાર્યકર્તાઓ સાથે અહીં ઉપસ્થિત રહ્યા છે. એમના મેનેજમેન્ટ, જે હમણાં જ આપણે જોયું કે કોઈ પ્રિન્સિપલ કે એડમિનિસ્ટ્રેટર અહીંયા હતા, એમની જોડે વાત થઈ. એમના કહેવા પ્રમાણે એમણે તો એ ત્યાં સુધી કીધું કે આ તો કેથોલિક સ્કૂલ છે, એટલે આપ સમજી શકીએ છીએ કેથોલિક સ્કૂલની અંદર એમની માનસિકતા શું હોઈ શકે. તો આ પ્રકારની માનસિકતા હોય તો એમણે ભલે આ જ પ્રકારની રીત રિસમોથી સ્કૂલ ચલાવી હોય તો એ બીજે અન્ય જગ્યાએ જઈને ચલાવે. ભરૂચમાં ને ગુજરાતમાં અમે ચલાવવા દઈશું નહીં. કલ મેરી બેટી સ્કૂલમાં ગઈ હતી મહેંદી લગા કે તો પ્રિન્સિપલને સબકો સબસે અલગ નિકાલા, સભી સારી લડકીઓ કો જિન્હોંને મહેંદી રખી હતી સબકો અલગ નિકાલ કે ઉનકો પ્રિન્સિપલ કી ઓફિસ મેં લે ગયે ઓર સબકો ડાટા, બહોત ડાટા કી અગર આગે સે મહેંદી નહીં લગાની હૈ ઓર યે ભી જો લગાઈ હૈ જબ તક ઇસકા રંગ ના જાય તબ તક હમ લોગ વાપસ નહીં આઉંગે સ્કૂલમાં. સબકે પેરેન્ટ્સ કો ફોન કિયા કી આપ અપને બચ્ચો કો લેકે ચલે જાઓ ઓર તબ તક મત ભેજના જબ તક યે કલર ના જાય. ફિર બચ્ચિયા ભી બહોત રોઈ, સબ સોરી બોલા, પર પ્રિન્સિપલ ને ભી બહોત રૂડલી સબકો ડાંટા ઓર એસા ભી બોલા કે મહેંદી લગાઈ. કુછ બચ્ચો ને થોડા જ્યાદા હાથ પર ઉપર તક લગાઈ થી તો બોલા કે યહાં તક લગાઈ, પૂરે બોડી પે ક્યું નહીં લગા દી. તો બચ્ચિયા તો ઘર પે આકે ઇતની રોઈ હૈ, બોલે કે આગે સે હમ કભી મહેંદી ભી નહીં લગાએંગે, કભી વ્રત ભી નહીં કરેંગે. તો છોટી છોટી બચ્ચિયો કી માનસિકતા પે બહોત બુરા અસર પડા હૈ. ઇસી તરહ ઇસ તરહ સે નહીં હોના ચાહિએ. ઓર વૈસે ભી સ્કૂલમાં બાકી સબ ચીજો પે ભી બહોત જ્યાદા રિસ્ટ્રિક્શન હૈ. કભી છોટી સી બુંદી લગા લી હો તો ભી સ્કૂલમાં ઉનકો અલગ નિકાલતે હૈ, બોલતે હૈ કે કલ સે નહીં લગાના હૈ. લડકોને કભી રાખી એક દિન જ્યાદા રખ લી તો ઉનકો ભી ડાંટતે હૈ. હાથમાં કભી પૂજા કા ધાગા હો વો સબ ભી નિકાલને કે લિયે બોલતે હૈ. તો એસી છોટી છોટી બાતે પર બચ્ચો કી માનસિકતા પે ઉસકી બહોત બહોત બડી અસર હોતી હૈ. કલ્પના પટેલ.
હું આ સ્કૂલમાં પહેલેથી જ છું, સ્કૂલ જ્યારથી ચાલુ થઈ ત્યારથી છું. 34 વર્ષ થયા મને આ સ્કૂલની અંદર. છોકરીઓની મહેંદી ના પોસાય ત્યાં સુધી સ્કૂલે ના ઉગે એવું કારણ આપવા પાછળ એનું તમારું શું હેતુ હતું? એ તો છોકરાઓને આ રીતે કે છોકરાઓ લાંબા લાંબા હાથ ને એ બધું કરીને આવે એટલે બીજા છોકરાઓને થોડીક એ અસર થાય, જેવી રીતે મેનેજમેન્ટનું એ છે, અને છોકરાઓ એકબીજાને બજાવીને ક્લાસમાં ડિસ્ટ્રક્શન ન થાય એટલા માટે, બીજું કાંઈ નથી. વાલીઓને હિન્દુ સંગઠનોનો આક્ષેપ છે કે આ જે છોકરાઓને કન્વર્ટ કરવા માટે આ પોતાના, ના ના એવું કાંઈ નથી. હું પોતે હિન્દુ છું, હું પોતે પટેલ છું, આટલા વર્ષોથી આ સ્કૂલમાં છું, એવું ક્યાંય ક્યાંય કશું જ નથી થયું. આજે સમગ્ર મામલો બન્યો ત્યાર પછી સ્કૂલ સંચાલક દ્વારા શું નિર્ણય લેવામાં આવ્યો? હવે સંચાલકે નિર્ણય કર્યો કે હવે આ પ્રકારનું એ નહીં થાય, હવે અમે લોકો એનું કાળજી રાખશું કે બધા ધર્મને, આમ પણ અમે લોકો બધા ધર્મને ઇમ્પોર્ટન્ટ આપીએ જ છીએ, એવું નથી કે બીજા બધા સેલિબ્રેશન પણ અમે કરીએ જ છીએ, ખાલી ક્રિશ્ચિયન નથી, દિવાળી પણ અમે સેલિબ્રેટ કરીએ છીએ, દિવાળીમાં રંગોળી પણ કરીએ છીએ, નવરાત્રિમાં અમે ગરબા કોમ્પિટિશન પણ રાખીએ છીએ, એવું કાંઈ જ નથી, અમે બધા ધર્મને આપીએ છીએ. ના, આ વખતે ખાલી એટલું જ કે અમે એટલું કહીએ છીએ કે આ વખતે જે મેનેજમેન્ટની થોડી પણ જે ભૂલ થઈ છે હવે એ રિપીટ નહીં થાય, અને હવે મેનેજમેન્ટ એટલી બાહેધરી આપે છે કે હવે નેક્સ્ટ ટાઈમ અમે લોકો આ પ્રકારનું એ નહીં કરીએ, છોકરા ઉપર કોઈ પણ જાતનું એ નહીં કરીએ, અમે પોતાના રૂલ્સ અને રેગ્યુલેશન અમે સુધારો લાવીશું. મેરે કો ઇતના હી બોલને કા કે ઇસકે બાદ વાપસ એસી ચીજ સ્કૂલ મેં નહીં હોયગી, ઓર હમ સબ ધર્મ કે સન સાજરે કરતે હૈ સ્કૂલ મેં, એસા નહીં કે હમ ખાલી કેથલિક કો હી દેખતે હૈ, નહીં સબ કુછ ચાંસ દીએ હૈ. નવરાત્રિ સેલિબ્રેટ કરતે હૈ હમ લોગ, દિવાળી સેલિબ્રેટ કરતે હૈ, દૂસરા કોન સા રંગોલી, સબ સબ હમ લોગ કરતે હૈ, એસા સબ ધર્મ કો હમ રિસ્પેક્ટ દેતે હૈ. હમારે જન્માષ્ટમી ભી હમ એસા નહીં કિયે કભી ભી, ઓર હમારે સ્કૂલ મેં ખાલી, હમારે સ્કૂલ મેં ખાલી 1% કેથલિક હૈ, દૂસરે 99% દૂસરે જાતિ કે લોગ હૈ, બચ્ચે લોગ હૈ, ઓર હમ લોગ એસા કભી કિસી પર અન્યાય ભી નહીં કરતી હૈ કે યે બચ્ચા ઉસકો એસા મિલના ચાહિએ, વો બચ્ચા ઉસકો એસા, એસા કુછ નહીં, ભેદભાવ હમારે સ્કૂલ મેં નહીં હૈ. મેં સરસ્વી મેં નિયમ બનાયા થા ઉસકે પીછે કા તર્ક ક્યા થા? સબ જન સમાન હૈ હમારે લી, હમ એસા કિસી કો ભેદભાવ નહીં કરતે, બસ સસ્પેન્ડ કિસી કોઈ નહીં કિયા હૈ, નહીં કિયા કિસી કો ભી, આપને આપને સોરી બનાયા લેકિન સસ્પેન્ડ કિસી કો નહીં કિયા હૈ.